नमस्कार मैं हूं अपने संपर्क शिक्षण संकुल द्वारा संचालित होम लर्निंग वीडियो में आप सभी का स्वागत है। तो विद्यार्थी मित्रों आज हम आपको विषय से गणित धोरण 7 चैप्टर 3 आपने शुरू करू छे माहितीनું નિયમન। तो चलो सर्वप्रथम यहां ત્રણ બાબતો મે મધ્ય મધ્યસ્થ અને બહુલક। તો સૌપ્રથમ મધ્ય મધ્યક ને x બાર સંકેત એનો છે x બાર વડે દર્શાવાય જેને સરાસરી પણ કહે। અત્યારે આપણે કે સંકેત નો ઉપયોગ નહીં કરીએ મધ્યક અને સરાસરી એટલે કે મધ્યક બરાબર સૂત્ર શું થાય તો કે આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો। ત્યાર પછી બીજું માહિતીના નિયમનનું બીજું માપ છે મધ્યસ્થ જેને સંકેતમાં m વડે દર્શાવાય। મધ્યસ્થના પાછળ બે સૂત્ર મળે તમને જે આપેલા અવલોકનો છે એ અવલોકનો એક ઈ સંખ્યામાં હોય એક ઈ એટલે કે 1 3 5 7 9 11 13 15 17 19 એમ એક ઈ સંખ્યામાં હોય તો એનું સૂત્ર આવે કે ભાઈ મધ્યસ્થ બરાબર n + 1 ના છેદમાં 2 મું અવલોકન। શું આવશે n + 1 ના છેદમાં 2 મું અવલોકન અને જો n છે એ બે કી હોય 2 કી એટલે કે 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 એમ બે કી સંખ્યામાં જો n હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર આવશે કે મધ્યસ્થ બરાબર n ના છેદમાં 2 મું અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન ની બધાના છેદમાં 2 એટલે n એક ઈ હોય તો n ના n + 1 ના છેદમાં 2 મું અવલોકન n બે કી હોય તો મધ્યસ્થમ સૂત્ર n ના છેદમાં 2 મું અવલોકન પ્લસ n ના છેદમાં 2 + 1 મું અવલોકન। પણ આ બધું વિચારતા પહેલા જ્યારે મધ્યસ્થ શોધવાનો કીધો હોય ત્યારે આપેલા અવલોકનોને સૌપ્રથમ તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડે પહેલા શું કરવું પડે ચડતા ક્રમમાં ગોઠવવા પડે પછી તમારે n શોધવાનું n મળી જાય પછી એક ઈ હોય તો આ સૂત્ર મૂકવાનું બે ઈ હોય તો આ સૂત્ર। ત્રીજું મધ્યસ્થ મધ્યસ્થી માપ છે બહુલક। બહુલકને z તરીકે ઓળખવામાં આવે અને મધ્યવર્તી સ્થિતિમાનનું માપ પણ કહેવાય। ત્રણ માપ છે મધ્ય મધ્યસ્થ અને બહુલક। બહુલકને z તરીકે ઓળખવામાં આવે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો અવલોકન એને બહુલક કહેવાય। તમને અવલોકન આવે પછી એમાં એકનું એક અવલોકન જે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય એવા અવલોકનને શું કહેવાય બહુલક કહેવાય। હવે ધારો કે એકમાં કોઈ બે અવલોકનો એવા છે જે ચાર ચાર વખત પુનરાવર્તન પામે તો બહુલક બે આવે બરોબર છે। હવે આપણે આ મહિલા દાખલાઓ છે દાખલાઓ જોઈએ ચાલો જુઓ દાખલા નંબર 5 સ્વાધ્યાય પોથીમાં દાખલો 5 આપ્યો શું કીધું કે 10 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે છે આ માહિતીની સરેરાશ એટલે કે મધ્ય શોધો। તો જો આપણે શોધવાનું સરાસરી 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 લખો કે મધ્યક લખો કાંઈ ફરક પડે નહીં સૂત્ર શું થાય તો કે આપેલા અવલોકનોનો સરવાળો એના છેદમાં કુલ અવલોકનો તેથી સરાસરી બરાબર આપેલ અવલોકનનો સરવાળો લાભ આ અવલોકનો આપ્યા છે 30 39 35 33 39 40 31 36 35 ને 40 એનો આપણે કરવાનો સરવાળો શું કરવાનો સરવાળો 0 વત્તા 9 9 ને 5 14 15 16 ને 17 17 ને 9 26 26 ને 1 27 27 ને 6 33 33 ને 5 38 38 નો આઠડો વધી ચડી 3 3 ને 3 6 3 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 31 4 35 જો આમ સરવાળોનો ફાવે તો ઊભો સરવાળો તમારે કરી નાખાય એના છેદમાં કુલ અવલોકનો તો જુઓ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો છેદમાં કેટલા મૂકી દેવાના 10 તેથી સરાસરી બરાબર હવે આને 10 વડે ભાગવાનું જો 0 હોય તો પાછળથી એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે 35.8
ચાલો આપણે આ મળી ગઈ સરાસરી આ શું મળ્યો સરાસરી ચાલો જુઓ દાખલા નંબર 6 નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક શોધો જો આમાં બે દાખલા છે એક મધ્યસ્થ એ શોધન કીધો બહુલક એ શોધ જ્યારે તમારે મધ્ય શોધવાનો હોય ત્યારે સૌપ્રથમ તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના તો ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી પહેલા નાનામાં નાનું કોણ તો કે 8 પછી કોણ છે 9 ચાલો પછી કેટલા 10 પછી જો 11 11 કેટલી વાર એક વાર બે વાર ત્રણ વાર તો આ એક વાર બે વાર અને આ ત્રણ વાર પછી 12 13 ને 14 ત્રણ એક જ વખત છે તો 12 આ 13 આ 14 હજો ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 ને 9 ચલો 1 2 3 4 5 6 7 8 ને 9 તો n બરાબર કેટલા 9 ચાલો હવે મધ્યસ્થ નું આપણે સૂત્ર મૂકીએ ચાલો n કેટલા મળ્યા 9 9 એકી કહેવાય કે બેકી તો કે એકી એકી હોય તો આપણે કીધું તો એકી નું સૂત્ર મૂકો ને એકી નું સૂત્ર શું તો કે n + 1 ના છેદ માં 2 મૂ અવલોકન બરાબર n એટલે કેટલા મળ્યા 9 9 + 1 છેદ માં 2 મૂ અવલોકન બરાબર 9 ને 1 10 10 ના છેદ માં 2 મૂ અવલોકન જો 2 5 10 તેથી કેટલા મો અવલોકન થાય 5 મો અવલોકન 5 મો અવલોકન તેથી મધ્યસ્થ બરાબર ચાલો 5 મો અવલોકન જો આ ચડતા ક્રમમાં જો ના પહેલું બીજું ત્રીજું ચોથું ને 5 મો અવલોકન કોણ આવશે 11 તો મધ્યસ્થ કેટલા મળશે 11 પછી આપણે શું શોધવાનું બીજું બહુલક તો અહીં શોધવાનું અવલોકન બહુલક બહુલક બરાબર ચાલો બહુલક એટલે શું સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન જુઓ સૌથી વધુ વખત કોણ પુનરાવર્તન પામે 11 ત્રણ વખત પુનરાવર્તન પામે તો બહુલક બરાબર કેટલા મળશે 11 ચાલો ત્યાર પછી દાખલા નંબર 7 નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક શોધો ચાલો મધ્યસ્થ શોધવાનો કીધો તો મધ્યસ્થ હોય તો પહેલા ચડતા ક્રમમાં આપણે ગોઠવવા પડે ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી નાનામાં નાની સંખ્યા કોણ તો કે 12 ચાલો અહીંયા 12 પછી કોણ છે 14 પછી કોણ છે 15 પછી 16 17 18 અને પછી કોણ છે 20 20 કેટલી વાર 3 વખત ચાલો ગણો જોઈએ કેટલા 1 2 3 4 5 6 7 8 ને 9 ચાલો 9 થઈ ગયા જોઈએ 1 2 3 4 5 6 7 8 ને 9 થઈ ગયા તો n બરાબર કેટલા 9 9 એકી કહેવાય કે બેકી તો કે એકી કહેવાય તો એકી નું સૂત્ર મૂકવાનું જેમ છઠ્ઠો દાખલો કર્યો તે જ રીતે સાતમો દાખલો કરવાનો એમાં પાંચમું જ અવલોકન આવશે લઈ જોવાનું પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અવલોકન કોણ 17 તો મધ્યસ્થ બરાબર કેટલા 17 અને પછી બહુલક શોધવાનું સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહેવાય તો બહુલક બરાબર કેટલા આવશે 20 આ જાતે કરવાનો છે ચાલો દાખલા નંબર 8 11 વિદ્યાર્થીઓએ ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે તો મધ્યસ્થ અને બહુલક શોધો સૌપ્રથમ આપણે મધ્યસ્થ શોધવાનો છે તો પહેલા શું કરવાનું ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી નાનામાં નાની સંખ્યા જો અહીં 40 40 થી નાની છે ના એટલે 40 ચાલો પછી કોણ તો કે 52 52 થી નાની કોઈ છે નહીં 53 છે તો 52 અને 53 ચાલો અહીંયા ને નીચે અંડરલાઈન કરતા જલા ખબર પડે કઈ કઈ વસ્તુ આવી ગઈ પછી જુઓ એના હવે એના પછીની સંખ્યા હતી કેટલી 62 અને 62 પછી 70 તો કે 62 70 ચાલો પછી 78 આવશે આવશે ને પછી 82 આવશે તો 78 82 પછી જુઓ 84 એક વાર બે વાર ને ત્રણ વાર તો 84 84 84 છેલ્લે શું વધશે તો કે 92 ચાલો ગણી લ્યો જોઈ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 તો n બરાબર કેટલા 11 ચાલો હવે શું શોધવાનું છે તો કે મધ્યસ્થ મધ્યસ્થ એટલે શું થાય એન એક એક બેકી તો કે એકી તો એકી નું સૂત્ર એન
प्लस 1 ना छेद मा 2 मो अवलोकन એટલે n એટલે કે 11 11 प्लस 1 એટલે 12 12 ના છેદ મા 2 2 છે 12 છઠ્ઠો અવલોકન 1 2 3 4 5 ને છઠ્ઠો અવલોકન કોણ 78 તો મધ્ય 78 મળે અને બહુલક આ પણ દાખલો જાતે કરવાનો છે ચાલો હવે જો દાખલા નંબર 9 8 વિદ્યાર્થીની ઊંચાઈ સેમી માં નીચે પ્રમાણે છે તો માહિતીનો સરેરાશ શોધો સરાસરી એટલે કે મધ્ય આપણે સરાસરી શોધવાની છે સરાસરી એટલે શું તો કે અવલોકનોનો સરવાળો છેદમાં શું આવશે તો કે કુલ અવલોકનો તેથી સરાસરી બરાબર ચાલો જો આ બધાનો આપણે શું કરવાનો સરવાળો કરવાનો છે શું કરવાનો સરવાળો ચાલો 5 5 ને 5 10 10 ને 5 15 15 ને 16 16 ને 7 16 પર 17 18 19 20 21 22 ને 23 23 ને 24 24 4 28 28 નો આઠડો વધી ચડી 2 તો 5 ને 2 7 7 ને 6 13 13 ને 4 4 ને 5 17 17 ને 7 24 24 36 30 ને 5 35 35 ને 7 35 ને 7 42 42 ને 6 48 48 નો આઠડો વધી ચડી 4 4 ને 5 6 7 8 9 10 11 ને 12 તો 1288 છેદમાં કુલ અવલોકન જો કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 ને 8 ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતનો સરવાળો નો આવડે તો ઊભી રકમ લખી નાખવાની આ 155 પછી 165 140 અને સરવાળો કરી નાખવાનો તેથી સરાસરી બરાબર ચાલો આનો શું કરવાનો ભાગાકાર તમારે પાકી બુકમાં ભાગાકાર દર્શાવવાનો છે નહીં પણ તમને ખબર પડે એટલા માટે હું અહીંયા કરું છું આ ઉપરની સંખ્યા અંદર લખવાની નીચેની સંખ્યા બહાર લખવાની 8 નો ભાગ લાવો 8 એક 8 8 2 16 તો 1 એ ભાગ આવશે 8 એક 8 12 માં 8 જાય તો 4 વધે ઉપર થુતાયરા 8 8 5 40 8 6 48 તો માઈનસ કરો એટલે 0 0 ઉપરથી ઉતાર્યા 8 તો 8 એક 8 8 માં 8 જાય 0 તો કેટલા આવશે સરાસરી 161 ચાલો જુઓ દાખલા નંબર 10 25 ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે ગુણ મેળવા છે માહિતીની સરાસરી મધ્યક અને બહુલક જો ત્રણેય શોધવાનું છે દાખલો થોડોક મોટો છે એટલે નાના અક્ષરે આપણે કરવો પડશે સૌપ્રથમ આપણે શું શોધવાનું સરાસરી સરાસરી એટલે શું થાય તો કે અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો આ અવલોકનોનો સરવાળો એટલે આ બધાનો સરવાળો ચાલો એ 0 1 1 9 ને 1 10 10 ને 8 18 18 ને 6 24 24 ને 8 32 32 ને 4 36 36 ને 8 44 44 નો ચોગડો વધી ચડી 4 4 ને 5 6 7 8 9 10 11 12 13 ને 14 144 છેદમાં કુલ કેટલા અવલોકનો છે તો કે 1 2 3 4 5 6 7 8 ને 9 કેટલા છે 9 તેથી સરાસરી બરાબર 144 ભાગ્યા 9 આપણે રફ બુકમાં કરવું પડશે કારણ કે અહીંયા આપણે બીજા દાખલા આપણે કરવાના છે માટે તો જુઓ આ ભાગાકારની નિશાની અંદર ઉપર સંખ્યા 144 અંદર લખવાની નીચેની સંખ્યા 9 બહાર લખવાની 9 એક 9 9 2 18 વધી જાય એટલે 9 એક 9 ચાલો 14 માંથી 9 જાય તો 14 માંથી 9 જાય તો 5 વધે ઉપર ઉતાર્યા 4 90 છીકે 54 0 0 તો કેટલા આવશે સરાસરી 16 કેટલી આવી 16 ચાલો પછી આપણે શોધવાનું છે મધ્યસ્થ મધ્ય શોધવા માટે શું કરવાનું તો કે ચડતા ક્રમમાં આપણે પહેલા અવલોકનોને ગોઠવવાના તો જો સૌથી નાની સંખ્યા 10 10 એકવાર પછી 11 11 એકવાર તો 10 પછી 11 પછી જુઓ 14 14 એ એક વખત 10 11 14 આવી ગયા પછી કોણ છે તો કે 16 અને 18 18 કેટલી વાર 1 2 ને 3 વાર તો કે 16 પછી આ 18 એકવાર બે વાર અને 3 વખત
બરોબર ત્યાર પછી કોણ આવશે 19 અને 20 ચાલો જો કેટલા છે 1 2 3 4 5 6 7 8 ને 9 1 2 3 4 5 6 7 8 ને 9 તો n બરાબર કેટલા 9 9 એકી કહેવાય કે 2 એકી તો કે એકી તો એકી નું સૂત્ર મધ્યસ્થ બરાબર n + 1 ના છેદમાં 2 મું અવલોકન તેથી મધ્યસ્થ બરાબર n એટલે કેટલા 9 9 + 1 છેદમાં 2 મું અવલોકન તેથી મધ્યસ્થ બરાબર 9 ને 1 10 10 ના છેદમાં 2 મું અવલોકન 2 5 ને 10 તેથી મધ્યસ્થ બરાબર 5 મું અવલોકન તેથી મધ્યસ્થ બરાબર 5 મું અવલોકન જો ચડતા ક્રમમાં જો ને 1 2 3 4 ને 5 મું અવલોકન કેટલા આવશે 18 પછી આપણે શોધવાનું છે બહુલક બહુલક એટલે શું થાય સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો અવલોકન કોણ છે 18 તો બહુલક બરાબર કેટલા મળશે આપણને 18 તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલો જુઓ દાખલા નંબર 11 નીચેની આવૃત્તિ વિતરણ માહિતી એક કારખાનાના 30 કર્મચારીને દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે માહિતી પરથી કર્મચારીને દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો હવે જો 40 50 60 45 ઘણા બધા આંકડા છે બરોબર આપણે આને 5 5 ની વર્ગ લંબાઈમાં પહેલા વિભાજીત કરવાના કેટલાની 5 5 ની આવૃત્તિમાં વિભાજીત કરવાના તો જુઓ આ નાનામાં નાની સંખ્યા કઈ 40 પછી આમાં જુઓ મોટામાં મોટી સંખ્યા કઈ 80 તો 40 અને 80 છે ચાલો જો અહીંયા ધ્યાન રાખો રફ વર્ક આપણે કરીએ નાની સંખ્યા 40 છે મોટી સંખ્યા કેટલી 80 5 5 નો ગાળો રાખો તો આમ કરો 35 થી 35 થી નહીં પણ સીધું લઈ લો ચાલો 40 થી 45 45 થી 50 50 થી 55 જો 5 5 ના ગાળે આલે 55 થી 60 60 થી 80 આવી જાય ત્યાં સુધી આપણે ચાલુ કરવાનું છે બરોબર તો જો આ પેલું હોય એને કહેવાય વર્ગ આ બીજું કોષ્ટક છે એને કહેવાય આવૃત્તિ ચિહ્ન અને છેલ્લું કોષ્ટક એને કહેવાય આવૃત્તિ ચાલો વર્ગ લઈએ તો પેલું કેટલું છે 40 થી 45 પછી 45 થી 50 50 થી 55 55 થી 60 60 થી 65 65 થી 70 70 થી 75 75 થી 80 80 આવી ગયા પણ હજી એક લેવું પડશે 80 થી 85 શું કામ લેવું પડશે હમણાં હું તમને કહું દાખલો ગણી એટલે ચાલો જો સૌપ્રથમ 40 તો કે જો અહીંયા 40 તો અહીંયા એક ઊભો લીટો કરવાનો પછી 50 તો જો 50 બે જગ્યાએ છે અહીંયા છે ને અહીંયા છે તો નીચે 50 હોય ન્યા લેવાનો ક્યાં લેવાનો નીચે એટલે અહીંયા જાવ કે 80 આવે તો આપણે નીચે લેવા પડે ને સમજાણું ચાલો પછી 60 તો 60 બે જગ્યાએ ક્યાં લેવાના નીચે 45 બે જગ્યાએ ક્યાં લેવાના નીચે 80 બે જગ્યાએ ક્યાં લેવાના નીચે 50 ક્યાં લેવાના નીચે 55 આર્યા 60 તો કે આ 60 પછી 80 તો કે આ 80 75 તો કે આ 75 ચાલો પછી 50 તો ચાલો આ 50 પછી 40 તો આ 40 આ 50 તો આ 50 પછી 65 તો આ 65 નીચે લેવાના 75 તો કે નીચે લેવાના 45 તો આ 45 65 તો જો આ 65 55 બે જગ્યાએ ક્યાં આવે નીચે પાછા 55 તો ત્યાં જ આવશે 60 તો ચાલો આ 60 આ નીચે પછી 60 ત્યાં જ આવશે પાછા 60 જો 4 લીટ આવી ગયા હોય ત્યારે પાંચમો લીટો આડો કરવાનો એટલે કે ઝાપલી બનાવવાની પછી 65 તો કઈ નીચે આવશે 55 તો અહીંયા આવશે 75 તો નીચે આવશે 65 તો બે જગ્યાએ હોય તો ક્યાં આવે નીચે 45 ક્યાં આવશે નીચે 70 તો જો અહીંયા 70 આવશે પાછા 70 ત્યાં જ આવશે 55 4 આવી ગયા હોય તો પાંચમો લીટો કેવો આવે આડો ચાલો જો હવે આ 2 ના 2 આ 3 ના 3 આ 1 2 3 ને 4 આ ઝાપલી એટલે તો 5 5 થાય 1 2 3 4 આ 2 આ 1 2 ને 3 અને આ 2 હવે અહીંયા જે આવશે કુલ કુલ એટલે આનો સરવાળો જો 3 ને 2 5 5 ને 4 9 9 ને 10 19 19 ને 4 23 24 25 26 27 28 ને 2 30 કુલ કેટલા 30
તો વિદ્યાર્થી મિત્રો આ 5 થી 10 એ 10 દાખલા એક વખત સ્વાધ્યાય પોથીમાં અને એક વખત વર્કબુકમાં જાતે ગણવાના છે.